રશિયા સામેના યુદ્ધમાં યુક્રેને પણ પોતાનું બ્રહ્માસ્ત્ર વાપર્યું છે તુર્કીના ડ્રોનથી યુક્રેન પ્રહાર કરી રહ્યું છે યુક્રેન પણ રશિયા સામેના યુદ્ધમાં તુર્કીના ખતરનાક લડાયક ડ્રોન બેરે કતાર ટીબી ટુ નો ઉપયોગ કરી રહ્યું છે આ ડ્રોન વડે યુક્રેને રશિયાની તેલથી ભરેલી ટ્રેનને ઉડાવી દીધી છે આ ટ્રેન રશિયાની સેના માટે ઇંધણ સપ્લાય કરવા જઈ રહી હતી એટલું જ નહીં યુક્રેનિયન મીડિયાનો દાવો છે કે આ ડ્રોન સિસ્ટમથી ખારકીવની નજીક રશિયાની આર્મીના કાફલાનું ખાતમો કર્યો છે પરંતુ પ્રશ્ન યથાવત છે કે આ ખતરનાક ફાઇટર ડ્રોન રશિયા સામે યુક્રેનને કેટલો સાથ આપી શકશે યુક્રેને રશિયાની આર્મીના બે કાફલાને કઈ રીતે ઉડાવ્યો તેનો વિડીયો પણ રિલીઝ કર્યો છે બેરે કતાર આ નામ હવે સેનામાં ભય પેદા કરે છે જ્યારે આકાશમાં ઉડતા આ ડ્રોનનો અવાજ નીચેની દુશ્મન સેનાઓ સુધી પહોંચે છે ત્યારે ગભરાટ ફેલાઈ જાય છે સૈનિકો પોતાનું સામાન મૂકીને ભાગવા લાગે છે ગયા વર્ષે આર્મેનિયા અઝરબૈજાન વચ્ચેના નાગારનું કારાબાખ યુદ્ધ દરમિયાન આ તુર્કી નિર્મિત ફાઇટર ડ્રોને આર્મેનિયાના સૈન્યને પથ્થરની જેમ વિખેર કરી નાખ્યું હતું ત્રણ દાયકાથી કારાબક ઉપર કબજો કરેલા આર્મેનિયાની સેનાનો પરાજય થયો હતો અહીં ફરીથી કબજો થયો છે હવે આ ડ્રોન રશિયા યુક્રેન યુદ્ધમાં તબાહી મચાવી રહ્યું છે યુક્રેનિયન સૈન્યએ તેના ઉપયોગના ફૂટેજ પણ જાહેર કર્યા છે યુદ્ધ ક્ષેત્રથી આવી રહેલા અહેવાલો એ પણ જણાવી રહ્યા છે કે યુક્રેન બેરે કતાર ટીબી ટુનો ઉપયોગ કરી રહ્યું છે યુક્રેનિયન સૈન્ય દ્વારા શનિવારે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેરે કતારે એક આખી રશિયાની તેલથી ભરેલી ટ્રેનને નષ્ટ કરી દીધી છે તે રશિયાની સેના માટે ઇંધણ સપ્લાય કરી રહી હતી જો યુક્રેનના મીડિયા રિપોર્ટ્સ ઉપર વિશ્વાસ કરવામાં આવે તો ખારકીવ નજીક આ ડ્રોને રશિયન સેનામાં ભયાનક તબાહી મચાવી છે સોશિયલ મીડિયા ઉપર એવા ઘણા વિડીયો છે જેમાં યુક્રેનના સૈનિકો તેની પ્રશંસા કરી રહ્યા છે પરંતુ ગયા વર્ષે યુદ્ધ દરમિયાન અઝરબૈજાનની સેનાએ ડ્રોન હુમલાના ફૂટેજ જાહેર કરવાનું ચાલુ રાખ્યું હતું અને આનાથી આર્મેનિયન સેનામાં ભય ફેલાયો હતો યુક્રેને વર્ષ બે હજાર તુર્કી પાસેથી આ ડ્રોન ખરીદવાની શરૂઆત કરી હતી યુક્રેને પણ સ્વીકાર્યું છે કે તે આ ડ્રોન્સનો ઉપયોગ રશિયાની સેના વિરુદ્ધ કરી રહ્યું છે જ્યારે રશિયાના સમાચાર એજન્સી

ત્રણસો ત્રીસ પાઉન્ડ વિસ્ફોટક લઈ જઈ શકે છે આ ડ્રોન ઓગણચાલીસ ફૂટ લાંબુ અને એકવીસ ફૂટ પહોળું છે તે અઢાર હજાર ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે આ ડ્રોનનો યુદ્ધમાં ઉપયોગ કરવામાં આવે છે અને તેણે તેની ક્ષમતા સાબિત પણ કરી બતાવી છે કે આર્મેનિયા યુદ્ધ દરમિયાન તે ખૂબ જ અસરકારક સાબિત થયું છે પરંતુ તેની ખામીઓ પણ સામે આવી હતી તુર્કીની સેના સીરિયામાં તેનો ઉપયોગ કરતી રહી છે તેના દ્વારા કુર્દિશ દળોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે આ ડ્રોન જમીન ઉપર કાર્યરત ટેન્ક અને એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થયું છે આ ડ્રોનની બીજી ખાસ વાત એ છે કે તે એર ડિફેન્સ સિસ્ટમને ચકમો પણ આપી શકે છે